झारखंडमां 18 વર્ષ પહેલા પ્રેમિકાની હત્યા કરી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ઝારખંડ રાજ્યના શિવપુર ગામમાં વર્ષ 2005માં 18 વર્ષીય પ્રેમિકાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમિકા દ્વારા લગ્ન કરવાની વાત કરતા બંને વચ્ચે વિવાદ થયો હતો, જેના બાદ 39 વર્ષીય આરોપી મુકેશકુમાર રક્ષાસિંહ 4 માર્ચ 2005ના રોજ તેને પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી પરિવાર સાથે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ અંગે બાતમી મળવાને આધારે 18 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડી ઝારખંડ પોલીસને સોંપી દીધો. અમારા સુરત શહેરમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. આમાં સુરત શહેરના નાસ્તા ફરતા આરોપીઓ તેમજ આખા ભારતની અંદર જે ગુનાઓ કરી પોતાના વતનમાં ગુનાઓ કરી અને સુરતમાં જેને આશરો લીધો છે એવા જે આરોપીઓ હોય એને પણ આઇડેન્ટિફાય કરી અને એમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો. આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની દરેક ટીમ વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે ઝારખંડનો એક રહેવાસી છે મુકેશસિંહ રક્ષાસિંહ. આ જે વ્યક્તિ છે એ 2005ની અંદર પોતાના ગામની અંદર એક છોકરી ઉપર રેપ કરે છે અને રેપ કરી અને મર્ડર કરી અને એ પરિવાર સાથે ગોડાદરા વિસ્તારની અંદર જે ન્યૂ આદર્શ સોસાયટીની અંદર હર્ષ કુરિયર નામનો કુરિયરનો ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને હાલમાં અહીંયા સુરતમાં એને આશરો લીધો છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા ઝારખંડ ખાતે જે પોલીસ સ્ટેશન છે સદગામમાં પોસ્ટે ત્યાં વેરીફાય કરવામાં આવે છે. એને વેરીફાય કરતાં થોડો સમય લાગે છે અને એ દરમિયાન આ વ્યક્તિ ઉપર ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા સતત વોચ રાખવામાં આવી રહેલી હતી. દરમિયાન આઇડેન્ટિફાય થાય છે કે 2005ની અંદર 4 માર્ચ 2005માં વહેલી સવારે આ જે ફરિયાદી છે એમની ઓળખીતા નણંદ એમની સાથે આ વ્યક્તિને પ્રેમ હતો અને એ પ્રેમના ભાગરૂપે એ સામેવાળી જે છોકરી ભોગ બનાર છે એ મેરેજ કરવા માગતી હતી. એમની સાથે અવારનવાર લગ્નની લાલચ આપી અને એની ઉપર રેપ કરવામાં આવે છે. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બને છે અને વહેલી સવારના રોજ એનું ગળું દબાવી અને હત્યા કરી નાખે છે. હત્યા કરી એ વખતે જે ભોગ બનનાર છે એને 4 માસનું ગર્ભ પણ હોય છે. તાત્કાલિક આજુબાજુના માણસો આવી જાય છે, બૂમા બૂમ કરે છે અને પકડવાની કોશિશ કરતાં એ ધક્કો મારી અને ભાગી જાય છે. ત્યારથી આ વ્યક્તિ પોતાના પરિવાર સાથે સુરત શહેરની અંદર ગોડાદરા વિસ્તારની અંદર રહી અને કુરિયરનો ધંધો કરી અને પોતાની આઇડેન્ટિટી છુપાવતો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે અને ઝારખંડના સદગામા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને એને હેન્ડ ઓવર કરવામાં આવેલ છે.